નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા ભણો ગણિતના આજના શૈક્ષણિક કાર્યક્રમમાં હું રજનીકાંત ચૌહાણ આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા વિડીયોમાં આપણે જોયું હતું અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે શોધવો પ્રકાર બે આજે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક જ શોધવાના છે પ્રકાર બેનો જ મધ્યક શોધવાના છે મિત્રો આ પ્રકારના દાખલા પણ આપણને પરીક્ષામાં પૂછાય છે દાખલાની રકમ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો અડધા મિત્રોને આનંદ પણ આવી ગયો હશે કે આ દાખલો તો હવે મને આવડે જ છે કેમકે મારો આગળનો વિડીયો તમે જોયો છે અને આગળનો વિડીયો તમે બેથી ત્રણ વાર જોયો હશે તો આ રીત પ્રમાણે આ દાખલાની રીત પ્રમાણે ઘણા વિદ્યાર્થીઓએ તો ગણવાનું ચાલુ પણ કરી દીધું હશે તો મિત્રો આપણે પણ ચાલુ કરી દઈએ સૌ પ્રથમ કીધું તે પ્રમાણે તમારે આડું કોષ્ટક આપશે તેને તમારે સૌ પ્રથમ ઊભું કોષ્ટકમાં લખી નાખવાનું છે એ કાર્ય આપણે દરેક વખતે મધ્યક્ષ શોધવાના દાખલામાં પ્રથમ કરવાનું છે તો અહીં આપણને માર્ક્સ આપ્યા છે પંદર વીસ પચીસ બત્રીસ પાંત્રીસ પિસ્તાળીસ મિત્રો લખતી વખતે યાદ રાખવાનું કે એક પણ આંકડો ચૂકાય નહીં જાય ધીરે ધીરે લખવાનું ભૂલાઈ નહીં જાય સાહીઠ સિત્તેર

નેવું બાણું પંચાણું અને નવ્વાણું તો મિત્રો એક પણ આંકડો ભૂલાયો નથી હવે આપણે વિદ્યાર્થીની સંખ્યા જેને આપણે આવૃત્તિ પણ કહીએ આવૃત્તિ માટેની જ આ સંજ્ઞા છે એફાઈ વિદ્યાર્થીઓની સંખ્યા જેને આવૃત્તિ કહીશું તેની સંજ્ઞા છે એફાઈ તો વિદ્યાર્થીની સંખ્યા લખી દઈએ બે બરાબર એની નીચે લખો ત્રણ સાત ચાર દસ આ રીતે વ્યવસ્થિત લખાયેલું હોય તો તમને સરવાળો કરવામાં બહુ સરળ રહી તમે જાતે જ ગૂંચવાઈ નહીં જાઓ આઠ છ આઠ અગિયાર નવ ચાર બે ત્રણ અને બે આ રીતે થઈ વિદ્યાર્થીની સંખ્યા બરાબર છે હવે તમને સો ટકા આવડી જ ગયું છે કે આપણે અહીં શું કરવાનું છે એક્સ આઈ એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર તો આપણે કરીએ પંદર ગુણ્યા બે એટલે શું આવશે પંદર ગુણ્યા બે એટલે ત્રીસ પંદર ગુણ્યા બે એટલે ત્રીસ વીસ ગુણ્યા ત્રણ એટલે સાઠ વીસ ગુણ્યા ત્રણ એટલે સાઠ પચીસ ગુણ્યા સાત એકસો ને પચોતેર જોયું મિત્રો આ રીતે વ્યવસ્થિત લખશો તો જ તમને ખૂબ મજા આવશે અને સરવાળો ઝડપથી થશે અને સાચો જ પડશે બત્રીસ ગુણ્યા ચાર એનો જવાબ આવે છે એકસો ને અઠ્ઠાવીસ ગુણાકાર તો મિત્રો તમને આવડતો જ હશે પાછળના પાને કરી દેવાનું જો તકલીફ પડે તો પાંત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણસો ને પચાસ પિસ્તાળીસ ગુણ્યા બાર કરીએ છીએ તો તેનો જવાબ આવે છે પાંચસો ને પચાસ ગુણ્યા નવ ચારસો પચાસ સાહીઠ ગુણ્યા આઠ ને આઠ અડતાળીસ ને એક મીંડું લખી દેવાનું અહીંયા સાત છંગ અને આ એક મીંડું મૂકી દેવાનું સિત્તોતેર ગુણ્યા આઠ સિત્તોતેર ગુણ્યા આઠ છસો ને સોળ એસી ગુણ્યા અગિયાર તો આમાં અગિયાર ગુણ્યા આઠ કરી દેવાનું અગિયાર ગુણ્યા આઠ એટલે શું અઠ્યાસી અને આ જીરો પંચ્યાસી ગુણ્યા નવ સાતસો ને પાસઠ સાતસો ને પાસઠ નેવું ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ નવ ચોક છત્રીસ અને આ મીંડું બાણું ગુણ્યા બે એકસો ને ચોર્યાસી પંચાણું ગુણ્યા ત્રણ બસો ને પંચ્યાસી અને નેવું ગુણ્યા સોરી નવ્વાણું ગુણ્યા બે નવ્વાણું ગુણ્યા બે એકસો ને અઠ્ઠાણું ચાલો મિત્રો આ રીતે આપણો ગુણાકાર પતે છે આ રીતે આપણો ગુણાકાર સંપૂર્ણ પૂરો થાય છે એટલે આપણે અહીં સૌપ્રથમ આનો સરવાળો કરીશું સિગમા એફાઈ અહીં આનો સરવાળો કરીશું ને સરવાળો કરતાં પહેલાં એકવાર રકમમાં વાંચી લેવાનું એક શાળાના સો વિદ્યાર્થીઓ સો થશે થશે અને થશે જ તો પણ એકવાર ચેક કરી લઈએ બે ને ત્રણ પાંચ રકમ આપેલું હોય ટાઈમ ઓછો હોય તો આપણે સીધો જ સરવાળો કરીને દાખલો ગણી શકીએ છીએ આપણી પાસે થોડો સમય હોય તો ફટાફટ સરવાળો કરી દેવાનો બે ને ત્રણ પાંચ સાતે પાંચ બાર બાર ને ચાર સોળ સોળ ને બે અઢાર અઢાર ને નવ સત્તાવીસ સત્તાવીસને આઠ પાંત્રીસ પાંત્રીસ ને છ એકતાળીસ એકતાળીસ ને આઠ ઓગણપચાસ પચાસ ઓગણસાઠ ત્રેસઠ ત્રેસઠ ને બે પાંસઠ પાસઠ ને ત્રણ અડસઠ ને બે સિત્તેર વડ્ડી પડી સાત આ વડ્ડીની એક લીટી છોડે ને તો આપણને ફાયદો થાય અહીંયા લખવામાં નહીં તો પછી ગૂંચવાડો ઊભો થાય નહીં તો પછી ગૂંચવાડો ઊભો થાય સાત ને એક આઠ ને એક નવ ને એક દસ જોઈ લઉં થઈ ગયું શો સમય હોય તો કરવાનું નહીં તો આપણને ખબર જ છે રકમમાં લખેલું જ છે કે સો વિદ્યાર્થી પછી એક વિદ્યાર્થી વધવાનો જ થોડો છે એટલે તમે સીગમા એફઆઈ બરાબર સો ડાયરેક્ટ પણ લખી શકો સીગમા એફઆઈ બરાબર સો ડાયરેક્ટ લખી શકો હવે અહીંયા લખીશું સીગમા એફઆઈ આઈ અહીંયા લખીશું સીગમા એફઆઈ આઈ એકમનો સરવાળો કરીએ પાંચ આઠ ને પાંચ તેર આઠ ને પાંચ તેર તેર ને છ ઓગણીસ ઓગણીસને પાંચ ચોવીસ ચોવીસ ને ચાર અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ ને પાંચ તેત્રીસ અને તેત્રીસ ને આઠ એકતાળીસ તેત્રીસ ને આઠ એકતાળીસ બધી પડી ચાર બધીની લાઈન બાકી હોય તો આ રીતે આપણે લખી શકીએ ચાર ને ત્રણ સાત સાત ને છોતેર તેર ને સાઠ વીસ ને બે બાવીસ ને પાંચ સત્તાવીસ ને ચાર એકત્રીસ એકત્રીસ ને પાંચ છત્રીસ છત્રીસ ને આઠ છત્રીસ ને આઠ ચુમ્માળીસ ચુમ્માળીસ ને બે છેતાળીસ સુડતાળીસ સુડતાળીસ ને આઠ પંચાવન ને છ એકસઠ ને છ સડસઠ ને આઠ પચોતેર પચોતેર ને આઠ ત્યાંશી અને ત્યાંશી ને નવ બાણું વધી પડી નવ દસ અગિયાર ને ત્રણ ચૌદ ને પાંચ ઓગણીસ ને ચાર ત્રેવીસ ને ચાર સત્તાવીસ ને ચાર એકત્રીસ ને છ સાડત્રીસ ને આઠ પિસ્તાળીસ ને સાત બાવન ને ત્રણ પંચાવન છપ્પન અઠ્ઠાવન અને ઓગણસાહીઠ જોયું મિત્રો પાંચ હજાર નવસો એકવીસ જોયું મિત્રો આ રીતે આપણને સરવાળો કરતા આવડવું જ જોઈએ તમને પરીક્ષામાં આ દાખલો પૂછે છે આ દાખલો સહેલો છે પરંતુ તમને સરવાળા અને ગુણાકાર આવડે છે કે નહીં તેની ચકાસણી માટે આ દાખલો છે કે વિદ્યાર્થીઓને ખરેખર ગુણાકાર અને સરવાળો આવડે છે કે નહીં બરાબર છે મિત્રો જો આમાં તમારી થોડીક પણ ભૂલ પડી તો તમારો દાખલાનો જવાબ ખોટો આવે અને તમારી દાખલાની ભૂલ ન પડે તે માટે આ રીતે સરસ મજાનું તમને સતત સોરી સતત દશક અને એકમ વ્યવસ્થિત લાઇનમાં લખેલું હોય તો જ તમને સરવાળો કરવાની મજા આવે નહીં તો એકથી એક લાઇનમાં ઘૂસી જાય એકથી એક આંકડો બીજી લાઈનમાં ઘૂસી જાય તો તમારો સો ટકા જવાબ ખોટો આવે તો મિત્રો હવે આપણને મળી ગયું છે એફઆઈ એક્સઆઈ અને સિગ્મા એફ ફાઈ હવે આપણે માહિતીનો મધ્યક શોધીએ માહિતીનો મધ્યક શોધવાનું સૂત્ર છે પ્રકાર નંબર બેનું અવર્ગીકૃત માહિતીનું બરાબર છે આ બધી વસ્તુઓ ખૂબ અગત્યની છે માહિતીનો મધ્યક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મધ્યક એક્સ બાર લખો તો પણ કંઈ જ ખોટું નથી અને એ જ લખવાનું સીગમા એક્સ આઈ છેદમાં સીગમા એફ ફાઈ હવે સીગમાં એફઆઈ આપણી પાસે આવ્યો છે પાંચ હજાર નવસો એકવીસ મિત્રો યાદ રાખવાનું પણ પરીક્ષામાં ખોટું સાહસ નહીં કરવાનું એકવાર જોઈ લેવાનું છેદમાં સો સો આવે એટલે એટલું સરસ દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને બે પોઈન્ટ કાપી લેવાના પાછળથી કાપવાના સો આવે છે હજાર આવે છે તો આપણે પાછળથી શરૂઆત કરવાની આ ઝીરો માટે એક આ ઝીરો માટે બે અને એક માટે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું આ મારી ટેકનિક છે મારા શબ્દ છે આ જીરો માટે એક આ જીરો માટે બે અને એક માટે પોઈન્ટ એટલે શું થશે પાંચ નવ પોઈન્ટ ટુ અને વન એટલે કે ઓગણસાહીઠ પોઈન્ટ એકવીસ ઓગણસાહીઠ પોઈન્ટ એકવીસ તો વિદ્યાર્થીના ગુણનો મધ્યક છે ઓગણસાહીઠ પોઈન્ટ એકવીસ આશા રાખું છું તમને સો ટકા આવડશે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાનો પ્રકાર નંબર બેના બે દાખલા મેં તમને ગણીને બતાવ્યા છે દસ દસ મિનિટના વિડીયો છે બેથી ત્રણથી ચાર વાર જોજો રકમ લખી લેજો અને ફરી ગણવાનો પ્રયત્ન કરજો ખૂબ સહેલું છે બિલકુલ માર્ક્સ જવા જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો તો હવે આ ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી મને આરામ આપો થેન્ક યુ જય ભારત જય હિન્દ